હજી થોડુંક થોડુંક દેખાણ છે, એ દબાણ આવતા દેખાઈ રહ્યું છે, થોડુંક સપ્લાયમાં દેખાઈ રહ્યું છે પીએસયુ બેંક માં. તો એક પીએસયુ નું બી સપોર્ટ આવશે ત્યાર પછી લાગે છે કે બેંક નિફ્ટીમાં રેલી સારી એવી આપણને દેખાઈ શકે છે. કરન્ટલી આપણે જે હિસાબથી બેંક નિફ્ટી ફ્યુચરની વાત કરીએ તો બેંક નિફ્ટી ફ્યુચરનો જે હિસાબથી વીકલી બ્રેકઆઉટ આવી રહ્યું છે એ છે 31,300 ના ઉપર. હવે 31,300 લેવલ બ્રેક કરે છે ત્યાર પછી જ પોઝિશન બનાવો. આજે આપણે સેકન્ડ હાફમાં બી જોયું 31,300 નો લેવલ બ્રેક કર્યો, એના નીચે જ ક્લોઝિંગ આપતા દેખાણું છે આપણને. તો કાલના દિવસમાં એક 31,300 નો લેવલ બ્રેક કરે ત્યાર પછી પોઝિશન બનાવો લાગે ત્યાંથી કમસે કમ 400-500 પોઈન્ટની રેલી આપણને અપસાઇડમાં દેખાઈ શકે છે. નીચેમાં જે હિસાબથી સપોર્ટ આવી રહ્યો છે 31,070 નો, તો એ સપોર્ટ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બાય કરી શકાય. પણ કરન્ટલી વેઇટ કરો 31,300 ના લેવલના બ્રેકઆઉટ માટે. ઓકે, ડેફિનેટલી તો નિફ્ટી બેંક માટે પણ આપણને અહીંયા સલાહ ખાસ બનતી જોવા મળી રહી છે. થોડું રાહ જોવાની સલાહ ડેફિનેટલી અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખીને કારોબાર કરી શકાય છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીશું. સૌથી પહેલા ખાસ આજના દિવસે આપણને ઓએનજીસી જોવા મળે છે ટોપ ગેનિંગ કાઉન્ટરમાં. 0.3% મજબૂતી અમિત આપણે અહીંયા ઓબ્ઝર્વ કરી છે 169 પર. છેલ્લા થોડા દિવસોથી ખાસો એવું એક્ટિવ આ ઓએનજીસીનું કાઉન્ટર છે. અમિત, શું ઓબ્ઝર્વેશન તમારા? ઓએનજીસી ની આપણે વાત કરીએ તો ઓએનજીસી આપણે આરએસઆઈ જોશું, આરએસઆઈ તો એક સારા રેટ પર જ દેખાઈ રહ્યું છે આપણને. અને ઓવરઓલ આપણે આજના દિવસમાં બી જોશું તો 50 DMA ના સપોર્ટ થી આપણે જે સપોર્ટ થી બાઉન્સ બેક આવતા દેખાણું છે. તો કરન્ટલી લાગી રહ્યું છે કે એનાથી જે હિસાબથી 50 DMA નો સપોર્ટ છે 164 નો કરી બ્રેક કરે છે પાછો, ત્યાર પછી આપણને પ્રેશર દેખાઈ શકે છે. જે હિસાબથી ગઈકાલના દિવસમાં આપણે જોશું જે હિસાબથી બોટમ માર્યું, પણ એ બોટમ પર આપણે જોશું તો વોલ્યુમ સારું એડિશન થતા દેખાણું હતું. તો એ હિસાબથી લાગ્યું કે ત્યાંથી બાઇંગ આપણને થોડુંક થોડુંક દેખાણું હતું. તો એ હિસાબથી લાગે છે કરન્ટલી એનાથી 164 નો સ્ટોપ લોસ રાખો, ઉપરના કાઉન્ટર પાછા આપણને આ બાઉન્સ એનાથી કમસે કમ 174-176 ના લેવલ દેખાઈ શકે છે. તો કરન્ટલી જેનો 50 DMA નો સપોર્ટ આવ્યો છે 174 નો, એ સપોર્ટ જે આપણે બાય કરી શકાય 164. ઓકે, તો 146 નો એક આપણને આ લેવલ જોવા મળી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને આપણે કારોબાર કરી શકીએ છીએ. તો ધ્યાન રાખીને કારોબાર કરીશું. 154 નો લેવલ છે કે જેને ધ્યાનમાં રાખીને આપણે કારોબાર કરવાનો રહેશે ઓએનજીસી માટે. આ સિવાય આજના દિવસે મજબૂતી જોઈ છે આપણે ટાટા મોટર્સમાં. હાઈ બન્યો છે 171.90 નો અને 170.75 ના લેવલ પર ક્લોઝ બન્યો છે. 0.3% મજબૂતી છે. ટાટા મોટર્સ ફરી પોઝિટિવ થયું છે, પણ આંકડાઓ ડેફિનેટલી થોડા નેગેટિવ આવ્યા હતા. તમે કઈ રીતે જોયો છે ટાટા મોટર્સ ની વાત કરીએ આપણે તો ગઈકાલ સુધી જે હિસાબથી એની પોઝિશન હતી અને ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન આપણે જોશું તો એક શોર્ટ સાઈડ જ આપણને દેખાઈ રહી હતી. અને આજના દિવસમાં આપણે થોડુંક શોર્ટ કવરિંગ આપણને દેખાણી છે. પણ ઓવરઓલ કાઉન્ટર જ્યાં સુધી 174 ના ઉપર પાછો નીકળી નથી રહ્યો ત્યાં સુધી લાગી નથી રહ્યું કે એનાથી આપણને મોમેન્ટમ અપસાઇડમાં દેખાઈ શકે. જે હિસાબથી વીકલી અને મંથલી ચાર્ટ બી જોવે તો જે નેગેટિવ ટ્રેન્ડ જ દેખાઈ રહ્યો છે મને કાઉન્ટર લાગે છે.